हेलो फ्रेंड्स, डिप्लोमा आईटीआई અને બીએસસી કરેલા વિદ્યાર્થીઓ માટે એક ખૂબ જ સુંદર ઓપોર્ચ્યુનિટી આવેલી છે. એનું પેકેજ વન ઓફ ધ હાઈએસ્ટ પેકેજીસ છે. એ ઓપોર્ચ્યુનિટી છે નેશનલ ફર્ટિલાઇઝર્સ લિમિટેડ. આ કંપની ભારત સરકારનું પબ્લિક સેક્ટર અન્ડરટેકિંગ છે, જેને મિની રત્ન ઓફ ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા પણ કહેવાય છે. લક્ષ્મીજીની કૃપા હશે એ વિદ્યાર્થીઓ જ આમાં સિલેક્ટ થઈ શકશે. હવે એલિજિબલ કોણ છે એના વિશે વાત કરીશું. ડિપ્લોમા મિકેનિકલ ઇલેક્ટ્રિકલ કેમિકલ આઈસી અને ઈસી, આઈટીઆઈ ની અંદર ઇલેક્ટ્રિશિયન ફિટર ડીઝલ મિકેનિક અને બીએસસી ની અંદર ફિઝિક્સ કેમિસ્ટ્રી મેથ્સ અને એગ્રીકલ્ચર. આટલા વિદ્યાર્થીઓને મિનિમમ એગ્રીગેટ માર્ક્સ 50% હોવા જોઈએ, એટલે કે તમારો સીપીઆઈ 5.5 અથવા એના કરતા વધારે હોય તો તમે આના માટે એલિજિબલ છો. મિત્રો, મારું નામ છે ડોક્ટર એસ એસ સોનિગ્રા અને તમારી આ ચેનલની અંદર એડમિશન, એજ્યુકેશન અને પ્લેસમેન્ટને લગતી ઇન્ફોર્મેશન શેર કરવામાં આવે છે. આપણે એક ટેલિગ્રામનું ગ્રુપ પણ બનાવેલું છે, જેની અંદર તમામ પ્રકારનું મટીરિયલ શેર કરવામાં આવે છે. આજના વિડીયોમાં આપણે 6 અગત્યની બાબતો વિશે ચર્ચા કરીશું. પહેલું, ઇન્ટ્રોડક્શન ઓફ એનએફએલ, એટલે કે કંપની શું છે, ઓનલાઈન એપ્લિકેશન કેવી રીતે કરવી અને કઈ કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જેથી કરીને તમારી અરજી જે છે એ રિજેક્ટ ના થાય, કયા કયા ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના છે અને એલિજિબિલિટી શું છે, એક્ઝામ માટેની તૈયારી કેવી રીતે કરવી, કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ થાય તો એના માટે કોન્ટેક્ટ કોનો કરવાનો અને ફાઇનલ અપોઇન્ટમેન્ટ તમને કેવી રીતે આપવામાં આવશે. સૌથી પહેલા જોઈએ પબ્લિક સેક્ટર યુનિટ એનએફએલ, એનો પરિચય. એનએફએલ જે છે એ મિની રત્ન ઓફ ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા છે અને પ્રોફિટ મેકિંગ પબ્લિક સેક્ટર અન્ડરટેકિંગ છે. તેના 5 ગેસ બેઝડ એમોનિયા યુરિયા પ્લાન્ટ્સ આવેલા છે. 2 પ્લાન્ટ પંજાબની અંદર છે, 2 પ્લાન્ટ મધ્યપ્રદેશમાં છે અને 1 હરિયાણાની અંદર છે. એટલે આ 3 સ્ટેટની અંદર કદાચ તમારે પોસ્ટિંગ આવવાની સંભાવના છે. અને આ જે રિક્રુટમેન્ટ છે ધેટ ઇઝ ફોર નોન એક્ઝિક્યુટિવ વર્કર લેવલ રિક્રુટમેન્ટ, એટલે કે આની અંદર તમારે માત્ર એક્ઝામના આધારે જ અપોઇન્ટમેન્ટ થવાની છે, કોઈ પર્સનલ ઇન્ટરવ્યૂ થવાના નથી. એટલે આપણે એટલી ધરપત રાખી શકાય કે આમાં કમ્પ્લીટલી ટ્રાન્સપેરેન્ટ રિક્રુટમેન્ટ હશે. ઘણા લોકો એવું કહેતા હોય છે કે સરકારી નોકરી મળવી મુશ્કેલ છે, લાગવગ હોવી જોઈએ કે પૈસા આપવા પડે છે. આમાં મિત્રો એવું બિલકુલ નથી, માત્ર ને માત્ર તમારા ટેલેન્ટ ઉપર તમને સિલેક્ટ થવાના ચાન્સીસ મળવાના છે. તમારે ખાલી તૈયારી કરવાની છે. પહેલા આપણે જોઈએ ક્યાં ક્યાં કેટલી વેકેન્સી છે. પાણીપતની અંદર આ બધા પોસ્ટ છે, એની અંદર અલગ અલગ વેકેન્સીઝ છે. દાખલા તરીકે પહેલી પોસ્ટ છે જુનિયર એન્જિનિયર આસિસ્ટન્ટ ગ્રેડ 2, એની 40 વેકેન્સી છે. બીજી છે જુનિયર એન્જિનિયર ગ્રેડ 2 ઇન્સ્ટ્રુમેન્ટેશન, એની અંદર 3 વેકેન્સી છે. હવે આ બધી પોસ્ટ માટે અહીંયા સેલરી સ્ટ્રક્ચર આપેલું છે, નંબર ઓફ વેકેન્સી આપેલી છે અને રિઝર્વેશન અને અનરિઝર્વ એટલે કે ઓપન કોટા માટેની ડિટેલ આપેલી છે. આપણે આ બધી પોસ્ટ માટે કઈ રિક્વાયરમેન્ટ છે એના વિશે જોઈશું. બીજું જોઈએ ભટિંડા યુનિટ, એની અંદર પણ આવી રીતે બધી પોસ્ટ આપેલી છે. 7 અલગ અલગ પોસ્ટ માટેની રિક્વાયરમેન્ટ છે. વિજયપુર યુનિટ માટે 3 વત્તા 4, એમાં પણ 7 પોસ્ટ માટેની અલગ અલગ રિક્વાયરમેન્ટ આપેલી છે. અને છેલ્લે છે માર્કેટિંગ માટેનું, માર્કેટિંગ ડિવિઝનની અંદર 15 વેકેન્સી છે. હવે આ બધી જે ડિવિઝન્સની અંદર વેકેન્સીઝ છે એની ડિટેલમાં આપણે ચર્ચા કરીશું. અહીંયા એક ધ્યાન રાખવાનું છે કે જે કટ ઓફ ડેટ છે ફોર એલિજિબિલિટી ક્રાઇટેરિયા ધેટ ઇઝ 30th 9 2021, એટલે કે તમારો એક્સપિરિયન્સ, મિનિમમ એજ્યુકેશનલ ક્વોલિફિકેશન, એજ, આ બધું જ 30/9/2021 દિવસે વેલિડ હોવું જોઈએ, એના દિવસે ગણતરી કરવામાં આવશે. હા, હવે આપણે જોઈએ પેલા બધી પોસ્ટ વાઇઝ રિક્વાયરમેન્ટ કે કઈ પોસ્ટ માટે શું મિનિમમ રિક્વાયરમેન્ટ છે. પહેલી પોસ્ટ છે જુનિયર એન્જિનિયર આસિસ્ટન્ટ ગ્રેડ 2, તો એના માટેની રિક્વાયરમેન્ટ છે બીએસસી વિથ ફિઝિક્સ કેમિસ્ટ્રી મેથેમેટિક્સ અથવા ડિપ્લોમા ઇન કેમિકલ એન્જિનિયરિંગ વિથ 50% એગ્રીગેટ માર્ક્સ. તો 50% સાથે તમે ડિપ્લોમા કેમિકલ કરેલું હોય અથવા બીએસસી પીસીએમમાં કરેલું હોય તો તમે આના માટે એલિજિબલ છો. બધી પોસ્ટ માટે એજ લિમિટ આપેલી છે 18 વર્ષથી 30 વર્ષ, એટલે કે 1/9/2021 દિવસે તમારે 18 વર્ષ થઈ ગયા હોવા જોઈએ તો જ તમે અહીંયા એપ્લિકેશન કરી શકો. બીજી પોસ્ટ છે જુનિયર એન્જિનિયર આસિસ્ટન્ટ ગ્રેડ 2, તો એક સેના માટે છે, રેગ્યુલર 3 યર્સ ડિપ્લોમા ઇન ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કંટ્રોલ, ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટેશન, ઇસી, ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ, આ બધી અલગ અલગ બ્રાન્ચીસ છે અહીંયા ટેબલ ઉપર દર્શાવેલી છે. એની અંદર તમે ક્યાંય જો એલિજિબલ થતા હો, તમે ડિપ્લોમા કરેલું હોય તો તમે આના માટે એલિજિબલ છો. ત્યાર પછીની પોસ્ટ છે જુનિયર એન્જિનિયર આસિસ્ટન્ટ ગ્રેડ 2 ઇલેક્ટ્રિકલ, ધીસ ઇઝ ફોર ડિપ્લોમા ઇન ઇલેક્ટ્રિકલ
ઓર ડિપ્લોમા ઇન ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ, બરાબર, એના માટે આ પોસ્ટ છે. ચોથી પોસ્ટ છે એટેન્ડન્ટ ગ્રેડ વન ઇલેક્ટ્રિકલ, દેટ ઇઝ ફોર આઈટીઆઈ ઇલેક્ટ્રિશિયન. પાંચમી પોસ્ટ છે એટેન્ડન્ટ ગ્રેડ વન મિકેનિકલ, દેટ ઇઝ ફોર રેગ્યુલર આઈટીઆઈ ફિટર. છઠ્ઠી પોસ્ટ છે લોકો એટેન્ડન્ટ ગ્રેડ થ્રી, દેટ ઇઝ ફોર આઈટીઆઈ મિકેનિક ડીઝલ ટ્રેડ. સાતમી પોસ્ટ છે લોકો એટેન્ડન્ટ ગ્રેડ ટુ, દેટ ઇઝ ફોર ડિપ્લોમા મિકેનિકલ એન્જિનિયરિંગ વિથ મિનિમમ 50% માર્ક્સ એગ્રીગેટ ઇન જનરલ, રાઈટ. અને આઠમી પોસ્ટ છે માર્કેટિંગ રિપ્રેઝેન્ટેટિવ, દેટ ઇઝ ફોર બીએસસી એગ્રીકલ્ચરલ વિથ 50% એગ્રીગેટ ઇન જનરલ, ફોર જનરલ. તો મિત્રો, આ રીતે અલગ અલગ પોસ્ટ માટે આપણે એપ્લિકેશન કરવાની છે. તમને જે પોસ્ટ લાગુ પડતી હોય એ પોસ્ટ માટે તમારે એપ્લિકેશન કરવાની છે. હવે એપ્લિકેશન કેવી રીતે કરવી એના વિશે આપણે જોઈશું. આની એપ્લિકેશન માત્ર ઓનલાઈન કરવાની છે, ક્યાંય ઓફલાઈન તમારે જવાનું નથી કે તમારી એપ્લિકેશન પોસ્ટથી મોકલવાની નથી. એકદમ સહેલું કામ છે, તમે ઘરે બેસીને પણ આ એપ્લિકેશન અત્યારે જ કરી શકશો. માત્ર એની પીડીએફ તમારી પાસે હોવી જોઈએ. હવે એપ્લિકેશન કેવી રીતે કરવી એ જોઈએ. આ વેબસાઇટ છે nationalfertilizers.com, એની અંદર અહીંયા તમારે ક્લિક કરવાનું કેરિયર્સ ઓપ્શન ઉપર. કેરિયર્સ ઓપ્શન ઉપર ક્લિક કરો એટલે આવી રીતે ઓપ્શન આવશે, રિક્રુટમેન્ટ ઇન NFL, નેશનલ ફર્ટિલાઇઝર લિમિટેડની રિક્રુટમેન્ટ, એના ઉપર ક્લિક કરશો એટલે આવી રીતે ટેબલ ખુલશે. આ ટેબલની અંદર ઓપ્શન સેકન્ડ, રિક્રુટમેન્ટ ફોર નોન એક્ઝિક્યુટિવ વર્કર્સ ઇન માર્કેટિંગ, ટ્રાન્સપોર્ટેશન એન્ડ વેરિયસ ટેકનિકલ ડિસિપ્લિન્સ 2021, આના ઉપર ક્લિક કરવાનું છે. એના ઉપર ક્લિક કરશો એટલે આવી રીતે પેજ ખુલશે, એપ્લાય ઓનલાઈન એન્ડ એડવર્ટાઇઝમેન્ટ. એડવર્ટાઇઝમેન્ટ ઉપર ક્લિક કરશો એટલે આખી પીડીએફ ખુલશે, જેની અંદર આજે આપણે ચર્ચા કરી રહ્યા છીએ એ બધી જ ઇન્ફોર્મેશન આપેલી છે, એ ઇંગ્લિશમાં આપેલી છે. એપ્લાય ઓનલાઈન ઉપર ક્લિક કરશો એટલે આવી રીતે પેજ ખુલશે. આ પેજની અંદર જો બધી ઇન્ફોર્મેશન આપેલી છે એટલે કોઈ પણ પ્રકારની ક્વેરી હોય તો હેલ્પલાઇન ડિટેલ્સ જે આપેલી છે એ નંબર ઉપર તમે ફોન કરી અને તમારી ક્વેરી પૂછી શકો છો. અને એવી કોઈ મેટર હોય કે જે તમે ફોનમાં ના સમજાવી શકતા હો તો અહીંયા ઇમેલ એડ્રેસ આપેલું છે, આ ઇમેલ એડ્રેસ ઉપર તમારી ડિટેલ તમે ત્યાં સેન્ડ કરી શકો છો. તમને બહુ સરસ રીતે તેમાં સમજાવવામાં આવશે. મેં અહીંયા એક ડમી એપ્લિકેશન કરેલી છે અને મને કેટલાક પ્રોબ્લેમ આવતા હતા તો મેં આ નંબર ઉપર ફોન ઉપર વાત કરી તો મને એકદમ વ્યવસ્થિત રીતે મારી ક્વેરી જે છે એ સોલ્વ થઈ ગઈ. એ ઘણી બધી ક્વેરી તમારે આવશે, આપણે અત્યારે ચર્ચા કરીશું, પણ છતાં પણ આજે ચર્ચામાં બાકી રહી જાય એવી કોઈ ક્વેરી હોય તો તમે આ નંબર ઉપર ફોન કરી અને પૂછી શકો છો. સોમવારથી શનિવાર સવારે 10 થી 6 ની વચ્ચે ફોન કરવાનો, રાત્રે 12 વાગે ફોન કરશો તો કોઈ ઉપાડશે નહીં. અને અહીંયા લાસ્ટ ડેટ ઓફ એપ્લિકેશન આપેલી છે 10 નવેમ્બર 2021 5:30 PM, બરાબર, એટલે સાંજે 5:30 પહેલાં તમારે એપ્લિકેશન કરી દેવાની છે 10 નવેમ્બર પહેલા. પણ આપણે 10 નવેમ્બરની રાહ નથી જોવી, અત્યારે જ આજે જ એઝ રાઇટ નાઉ તમે આની એપ્લિકેશનની પ્રોસેસ ચાલુ કરી દો, એકદમ ઇઝી છે. હવે એપ્લિકેશન કેવી રીતે કરવાની, જો અહીંયા ઉપર એક બોક્સમાં આપેલું છે રજિસ્ટર હિયર, ફર્સ્ટ ટાઈમ આપણે કરતા હોય તો અહીંયા રજિસ્ટર વાળો ઓપ્શન આપેલો છે, એ રજિસ્ટર ઉપર ક્લિક કરશો એટલે આવી રીતે તમને પૂછશે ન્યૂ યુઝર રજિસ્ટ્રેશન, રાઈટ. તો એમાં આપણું ઇમેલ એડ્રેસ અને મોબાઈલ નંબર, આ બે વસ્તુ એડ કરવાની છે. અને એક પાસવર્ડ બનાવવાનો છે, એ પાસવર્ડ તમારે અહીંયા ક્રિએટ કરવાનો. આ તો તમને બધાને આવડશે લગભગ, આ બધું કંઈ હવે શીખવાડવાની જરૂર નથી. રજિસ્ટર કરશો એટલે નેક્સ્ટ આવી રીતે ઓટીપી આવશે તમારા મોબાઈલમાં અને ઇમેલની અંદર ઓટીપી આવશે. એ ઓટીપી અહીંયા નાખશો, એ ઓટીપી 30 મિનિટ સુધી વેલિડ રહેશે. પછી વેલિડ ઓપ્શન ઉપર ક્લિક કરશો, વેલિડેટ ઉપર, એટલે તમારી રજિસ્ટ્રેશન સ્ટાર્ટ થશે, બરાબર. એટલે આપણે પોર્ટલની અંદર એન્ટર થઈ ગયા. હવે અહીંથી આપણે એપ્લાય કરવાનું છે સ્ટાર્ટ ન્યૂ એપ્લિકેશન. હવે ન્યૂ એપ્લિકેશન માટે શું કરીશું, અહીંયા ક્લિક કરશો એટલે આવી રીતે ઇન્સ્ટ્રક્શન બધી ખુલશે. રજિસ્ટ્રેશન ઇન્સ્ટ્રક્શન ટુ કેન્ડિડેટ, આ બધી જ ઇન્સ્ટ્રક્શન શાંતિથી વાંચી જવાની. નીચે ડાઉન એરો કરશો એટલે આવી રીતે પેજ ખુલશે. અહીંયા બોક્સ ઉપર ક્લિક કરશો એટલે બધી કન્ડિશન જે છે એ આપણે માન્ય છે એવું આપણે કહીએ છીએ, અને કન્ટિન્યુ કરશો એટલે આવી રીતે પેજ ખુલશે. સૌથી પહેલાં તમારે પોસ્ટ સિલેક્શન, એના માટેનું લોકેશન તમારે આપવાનું છે. દાખલા તરીકે પાણીપતની જે પોસ્ટ હતી આપણે હમણાં આગળ જોયું હતું, બધા ટેબલ્સ જોયા હતા, એમાં પાણીપતની પોસ્ટ માટે તમે એલિજિબલ છો તો એ પાણીપત સિલેક્ટ કરવાનું. ભટિંડા, વિજયપુર, જ્યાં આગળ તમે એલિજિબલ હો એ ઓપ્શન અહીંયા સિલેક્ટ કરવાનો પાણીપતની. ત્યાર પછીનો ઓપ્શન આવશે સિલેક્શન ઓફ પોસ્ટ, કઈ પોસ્ટ માટે તમે એપ્લાય કરો છો. દાખલા તરીકે લોકો એટેન્ડન્ટ ગ્રેડ 3, આ પોસ્ટ માટે આપણે એપ્લાય કરતા હોય તો અહીંયા 7 કન્ટિન્યુ કરશો એટલે ત્યાર પછી આવું પેજ ખુલશે. આ પેજની અંદર તમારી બધી ડિટેલ એન્ટર કરવાની છે. ખાસ ધ્યાન રાખવાનું અહીંયા આપણું નામ જે લખવાનું છે, દેટ ઇઝ સ્ટ્રિક્ટલી એઝ પેર SSC માર્કશીટ. અહીંયા જ નહીં,
દુનિયાના કોઈ પણ ખૂણામાં તમે જાઓ, કોઈ પણ એપ્લિકેશન કરો, તો દરેક જગ્યાએ આધાર કાર્ડ, પાન કાર્ડ, રેશન કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, જે કંઈ તમે એપ્લાય કરો, બધા જ ડોક્યુમેન્ટની અંદર 10મા ધોરણની માર્કશીટ પ્રમાણે જ નામ લખવાનું. લાલ, કુમાર, ચંદ્રભાઈ, છગન, જે કાંઈ એક્સટેન્શન આવતું હોય, એક્સટેન્શન તમારા નામની અંદર 10મા ધોરણની માર્કશીટ પ્રમાણે જ લખવાનું. તમે પહેલાં ટાઇટલ આવશે મિસ્ટર અથવા મિસિસ અથવા મિસ, ફર્સ્ટ નેમ, સેકન્ડ નેમ, લાસ્ટ નેમ, લાસ્ટ નેમ એટલે સર નેમ, મિડલ નેમ એટલે ફાધર્સ નેમ, ત્યાર પછી બર્થ ડેટ, જેન્ડર, મેરિટલ સ્ટેટસ, મોબાઈલ નંબર અહીંયા ઇનબિલ્ટ આવશે જ, બીજો કોઈ નંબર હોય તો તમે આપી શકો છો, આધાર નંબર ફરજિયાત નથી પણ તમે અહીંયા એન્ટર કરી શકો છો, રિલિજિયન હિન્દુ છે કે મુસ્લિમ છો, જે જ્ઞાતિ હોય, જે ધર્મ હોય તમે લખી શકો છો, માઇનોરિટીમાં આવતા હોય તો એ તમે લખી શકો છો, કેટેગરીઝ, અધર કેટેગરીઝ. ત્યાર પછી નીચે જોઈએ તો એડ્રેસ આપવાનું આવશે, સ્ટેટ, ડિસ્ટ્રિક્ટ, આ બધી ઇન્ફોર્મેશન તમારે અહીંયા ફિલઅપ કરવાની આવશે. ત્યાર પછી અહીંયા કોમ્યુનિકેશન એડ્રેસ એન્ડ પરમેનન્ટ એડ્રેસ બે સેમ હોય તો આ બ્લુ ઉપર ટિક કરી શકો છો, અલગ અલગ હોય તો અલગ અલગ પણ તમે લખી શકો છો. 7 કન્ટિન્યુ કરો એટલે આવી રીતે ડેશબોર્ડ ખુલશે. જુઓ મિત્રો, આ એપ્લિકેશનની અંદર ટોટલ 9 સ્ટેપ છે અને અહીંયા સ્ટેપ જે ઉપર છે એ તમને ઇન્ડિકેટ કરશે કે તમારે કેટલા સ્ટેપ બાકી છે. ફોર એક્ઝામ્પલ, મારે અત્યારે અહીંયા 7 સ્ટેપ હજી પેન્ડિંગ છે. હવે મારું 9 સ્ટેપ આવશે એજ્યુકેશનલ ડિટેલ્સ. તો એજ્યુકેશનલ ડિટેલ્સ આ પેજમાં ભૂલ થવાની મેક્સિમમ સંભાવના છે અને અહીંયા તમારે એક વખત તો પ્રોબ્લેમ થશે જ. આઈ નો ઇટ ધીસ, કારણ કે મારે પણ અહીંયા ભૂલ થઈ હતી. તો હવે અહીંયા શું ધ્યાન રાખવાનું, અહીંયા હાઇએસ્ટ લેવલ ઓફ એજ્યુકેશન તમારે ઇન્સર્ટ કરવાનું છે. હાઇએસ્ટ લેવલ આપણે બધાને એક જ આવશે, ગ્રેજ્યુએશન, ડિપ્લોમા અથવા આઈટીઆઈ, કારણ કે એમના માટે જે આ એડ આવેલી છે એના ઉપર ટિક કરો એટલે આવી રીતે ઓપ્શન આવશે. અહીંયા 3 રોની અંદર તમારી ડિટેલ ભરવાની છે. પહેલું છે SSC, બરાબર, એની અંદર મેજર સબ્જેક્ટ સાયન્સ, સ્પેશિયલાઇઝેશન સાયન્સ કે જે હોય તે, સ્પેશિયલાઇઝેશન તમારું કાંઈ હોય તો એ, સ્પેશિયલાઇઝેશન SSCમાં કાંઈ નથી હોતું, સાયન્સ એવું લખી શકો, ઇન્સ્ટિટ્યૂટ, યુનિવર્સિટી એટલે ગુજરાત સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ અથવા જે કંઈ હોય તે, CBSE હોય તો એ, પાસિંગ ડેટ એટલે કે જનરલી મે મહિનામાં રિઝલ્ટ આવતું હોય છે તો રિઝલ્ટની ડેટ હોય, લમસમ લખી દો તો પણ ચાલે, પર્સન્ટેજ કેટલા આવેલા છે એ તમારે લખવાનું, અને કોર્સ ટાઈપ, એની અંદર રેગ્યુલર ઓપ્શન આવશે તો બધાએ રેગ્યુલર એટલે કે ફૂલ ટાઈમ કોર્સ કરેલો છે એવું જ અહીંયા આપણે લખવાનું છે, જો પાર્ટ ટાઈમ કરેલો હોય તો આપણે એલિજિબલ નથી. બીજી રોની અંદર HSC અથવા 12th આપેલું છે, તો જે વિદ્યાર્થી મિત્રો 12મું ધોરણ નથી કરેલું એ લોકોએ આખી લાઈન બ્લેન્ક રાખવાની છે. ત્રીજું આવશે ગ્રેજ્યુએશન અથવા ડિપ્લોમા, તો એની અંદર બધી ઇન્ફોર્મેશન લખી દેવાની છે. અને અહીંયા તમારું જે પર્સન્ટેજ લખો ડિપ્લોમાના એ કયા લખવાના છે, SPI, CGPA કે CPI, અહીંયા લખવાના છે CPI. CPI ને પર્સન્ટેજમાં કન્વર્ટ કરીને પછી લખવાના છે. દાખલા તરીકે મારો CPI છે 8.5, તો એના પર્સન્ટેજ કેટલા થાય, 85-5 એટલે કે 80% થાય, તો એવી રીતે તમારે અહીંયા પર્સન્ટેજ લખવાના છે. કોર્સ ટાઈપ એ ફૂલ ટાઈમ હોય, રેગ્યુલર હોય એ લોકો જે એલિજિબલ છે. બીજું કોઈ ક્વોલિફિકેશન હોય તો તમે અહીંયા એડ કરી શકો છો, એડ અધર ક્વોલિફિકેશન, અને પછી એ તમે એની અંદર એડ કરી શકો છો. ડાઉન એરો કરશો એટલે આવી રીતે આવશે, તમારે બધા ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના આવશે. જો અહીંયા ઉપર કોઈ પણ પ્રોબ્લેમ આવે તો તમારે શું કરવાનું, ડાઉન એરોમાં અહીંયા જુઓ રિસેટ બટન છે, આ રિસેટ બટન દબાવશો એટલે ઉપરનું બધું જ 0 થઈ જશે અને ફરી પાછી તમે ઇન્ફોર્મેશન એની અંદર ભરી શકશો. હવે આ પેજની અંદર અહીંયા બધી માર્કશીટ તમારે અપલોડ કરવાની છે, SSC માર્કશીટ, HSC માર્કશીટ જો હોય તો, ડિગ્રી, ડિપ્લોમા, આઈટીઆઈ સર્ટિફિકેટ, અને પોસ્ટ ડિપ્લોમા જો તમે કંઈ કરેલું હોય તો એનું માર્કશીટ તમારે અહીંયા અપલોડ કરવાની આવશે. એ અપલોડ કરશો એટલે દેખાશે. ત્યાર પછી 7 કન્ટિન્યુ કરશો એટલે આવી રીતે આવશે. તમારે એડિશનલ પ્રોફેશનલ એક્સપિરિયન્સ જો કંઈ કરેલો હોય, અત્યાર સુધીનો કોઈ અનુભવ હોય, એના સર્ટિફિકેટ તમારે મૂકવા હોય, એની ડેટ લખવી હોય તો તમે અહીંયા એ એન્ટર કરી શકો છો, એડ પ્રોફેશનલ એક્સપિરિયન્સ. ત્યાર પછી તમારું આપણું એમ્પ્લોયમેન્ટ સ્ટેટસ અહીંયા ક્લિક કરશો એટલે આવી રીતે દર્શાવશે કે તમે અત્યારે અનએમ્પ્લોયડ છો અથવા ક્યાંય જોબ કરો છો, ગવર્મેન્ટ જોબ છે, પ્રાઇવેટ જોબ છે, આમાંથી જે તમને લાગુ પડતું હોય એ તમારે સિલેક્ટ કરવાનું. દાખલા તરીકે મેં સિલેક્ટ કરેલું છે અનએમ્પ્લોયડ, મને મારી પાસે જોબ નથી, બરાબર, તમે એવું પણ લખી શકો. ત્યાર પછી 7 કન્ટિન્યુ કરશો એટલે આવી રીતે તમારે બધું અપલોડ કરવાનું આવશે. તમારો ફોટોગ્રાફ અપલોડ થઈ જાય ત્યાર પછી ચેક કરી લેવાનું, જો અહીંયા સ્પષ્ટ દેખાતો હોવો જોઈએ. મેં મારો સરસ મજાનો ફોટોગ્રાફ હતો એ અહીંયા મૂકેલો છે, ભલે એ ક્લિયરલી દેખાવો જોઈએ, ફેસ દેખાવો જોઈએ. ત્યાર પછી સિગ્નેચર તમારી અપલોડ કરવાની છે, એ પણ એકદમ સ્પષ્ટ વંચાય એવી રીતે દેખાવી જોઈએ. સિગ્નેચર અપલોડ થઈ જાય ત્યાર પછી નીચે આપણે અપલોડ કરવાનું છે એજ પ્રૂફ. એજ પ્રૂફ માટે એક જ સર્ટિફિકેટ વેલિડ છે, ધેટ ઇઝ મેટ્રિક્યુલેશન સર્ટિફિકેટ, એટલે કે SSCનું જે સર્ટિફિકેટ છે જેની અંદર તમારી જન્મ તારીખ લખેલી છે એ અહીંયા અપલોડ કરવાનું છે. સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ અપલોડ કરવાનું
નથી. ગુજરાત સરકારની જે ભરતી હોય છે એની અંદર સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ અપલોડ કરવાનું હોય છે, પણ જ્યારે કેન્દ્ર સરકારની અથવા આ ટાઈપની ભરતી આવતી હોય છે એની અંદર તમારે મેટ્રિક્યુલેશન સર્ટિફિકેટ અને એનો આઈડી નંબર ઇન્સર્ટ કરવાનો આવશે અને સર્ટિફિકેટ અપલોડ કરવાનો આવશે. સર્ટિફિકેટ અપલોડ કરશો એટલે આવી રીતે અહીંયા દેખાશે, તમે જે સર્ટિફિકેટ અપલોડ કરેલું હશે એ અહીંયા દેખાશે, રાઈટ. ત્યાર પછી અહીંયા તમારે આઈડી પ્રૂફ નાખવાનું છે. આઈડી પ્રૂફની અંદર આધાર કાર્ડ, પાન કાર્ડ, ઇલેક્શન કાર્ડ, પાસપોર્ટ, આઈડી ઇશ્યુડ બાય ગવર્મેન્ટ અથવા પાસબુક ઓફ એની બેંક વિથ ફોટોગ્રાફ, એ તમે અપલોડ કરી શકો. ત્યાર પછી એનો આઈડી નંબર ઉપર લખવાનો છે. આટલું થઈ જાય, ડાઉન એરો કરો એટલે તમને સેન્ટર પૂછશે કે તમારે કયા ટેસ્ટ સેન્ટરમાં એક્ઝામ આપવી છે. તો ગુજરાતના વિદ્યાર્થીઓ માટે નજીકમાં નજીક સેન્ટર આવશે અમદાવાદ. પહેલું સેન્ટર આવશે અમદાવાદ, બીજું કદાચ મુંબઈ હોઈ શકે, અથવા તમારું લોકેશન હોય એના ઉપર ક્લિક કરશો એટલે અહીંયા બધા ઓપ્શન્સ બતાવશે. જે ઓપ્શન તમારા ઘરથી વધારે નજીક હોય એ તમારે અહીંયા સિલેક્ટ કરવાનું રહેશે. ત્યાર પછી 7 કન્ટિન્યુ કરીશું એટલે હજી જુઓ અહીંયા ઉપર દર્શાવે છે ટુ સ્ટેપ્સ આર સ્ટીલ પેન્ડિંગ. અહીંયા તમે આપણી જે ડિટેલ બધી ભરેલી છે એ બધી ડિટેલ્સ તમને દેખાડશે. ડાઉન એરો કરો એટલે તમારી પર્સનલ ડિટેલ, બર્થ ડેટ, પિતાજીનું નામ, તમારો ફોટોગ્રાફ, સિગ્નેચર, અને અહીંયા આઈ એગ્રી ઉપર ક્લિક કરશો ને એટલે એક્સેપ્ટ નહીં કરે. શું કામ? કારણ કે આ એક સ્ટેપ બાકી છે, ડિસ્ક્લેમર બાકી છે. તો હવે ડિસ્ક્લેમર ઉપર ક્લિક કરશો એટલે આવી રીતે 5 વસ્તુઓ ખુલશે. હવે આ 5 વસ્તુઓ આપણે પ્રોપરલી વાંચવાની છે અને જે લાગુ પડતું હોય એ તમારે ટિક કરવાનું છે. દાખલા તરીકે પહેલું છે, હેવ યુ એવર બીન અપિયર્ડ ઇન ઓનલાઈન એક્ઝામ કન્ડક્ટેડ બાય NFL એની ટાઈમ અર્લિયર. એટલે કે આની પહેલાં ક્યારેય પણ તમે NFL આ નેશનલ ફર્ટિલાઇઝર્સ લિમિટેડ એના માટે એક્ઝામ આપેલી છે, એક્ઝામ અથવા ઇન્ટરવ્યૂ આપેલી હોય તો યસ કરવાનું, નહીંતર નો કરવાનું. બીજું છે, આર યુ એની ઓફ યોર રિલેટિવ્સ વર્કિંગ વિથ NFL, તમારા કોઈ રિલેટિવ ત્યાં છે, યસ ઓર નો, આપણે નો હોય તો નો કરવાનું. ત્યાર પછીના 3 જે સેન્ટેન્સ છે ને થોડાક ટ્વિસ્ટ કરેલા છે. આઈ સર્ટિફાઈ ધેટ આઈ હેવ નોટ બીન અરેસ્ટેડ, એટલે હું ક્યારેય પોલીસવાળા મને પકડીને લઈ ગયા નથી અને કોઈ FIR ફાઇલ થઈ નથી અથવા મારા કોઈ કોર્ટ કેસીસ ચાલુ નથી, એવું આપણે સર્ટિફાઈ કરવાનું છે. તો અહીંયા યસ કરવાનું, અહીંયા નો ઉપર ક્લિક નથી કરવાનું, બરાબર. આપણે લઈ નો ગયા હોય તો યસ કરવાનું, જો લઈ ગયા હોય તો નો કરવાનું. એના પછીનો 4th ઓપ્શન છે, આઈ સર્ટિફાઈ ધેટ આઈ હેવ નોટ બીન ડિબાર્ડ ઓર ડિસ્ક્વોલિફાઈંગ બાય એની પબ્લિક સેક્ટર કમિશન, પબ્લિક સર્વિસ કમિશન. એટલે હું કોઈ પણ પબ્લિક સર્વિસ કમિશનમાંથી મારા ઉપર કોઈ UFM થયેલા નથી કે ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશને મને કોઈ ડિબાર કરેલો નથી. દાખલા તરીકે અભ્યાસ કરતા હોય ત્યારે તમારા પર UFM થયો હોય અને એ કેસ પૂરો થઈ ગયો હોય, હવે તમારું રિઝલ્ટ આવી ગયું હોય, તો એ લોકો માટે આ નથી. આ કોના માટે છે? કે જે લોકોએ કોઈ જાહેર એક્ઝામ આપેલી હોય અને ડિબાર કરેલા હોય કે હવેથી એ લોકો ક્યારેય એક્ઝામ નહીં આપી શકે, એ લોકો માટે અહીંયા યસ, આપણા માટે યસ આવશે, એ લોકો માટે નો આવશે. અને ત્યાર પછી એવું છે, છેલ્લો ઓપ્શન, આઈ સર્ટિફાઈ ધેટ ડ્યુરિંગ માય એમ્પ્લોયમેન્ટ, એટલે કે અત્યાર સુધી મેં જે કંઈ જોબ કરી છે તે મારા ઉપર કોઈ પેનલ્ટી લાગેલી નથી અથવા કોઈ વિજિલન્સ કેસ પેન્ડિંગ નથી. તો એમાં બધા યસ જ કરી દેવાનું. ટૂંકમાં પહેલા 2ની અંદર નો આવશે, બાકીના 3ની અંદર યસ આવશે. 7 કન્ટિન્યુ કરશો એટલે આવી રીતે પેજ આવશે. મિત્રો હવે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું, જો અહીંયા હવે અત્યાર સુધી આપણે ભાગમ ભાગ થતા હતા, બહુ ઝડપથી બધું ડેટા ભરી દીધો, હવે ઉતાવળ નથી કરવાની. હવે આપણે જે ડેટા ભરેલો છે ક્રોસ ચેક કરી લેવાનો છે, બધું પરફેક્ટ સાચું હોવું જોઈએ, કારણ કે આ સ્ટેજ પછી આપણે એમાં કોઈ ફેરફાર કરી શકવાના નથી. અત્યાર સુધીમાં બધો ફેરફાર થઈ શકશે, આના પછી કોઈ ફેરફાર નહીં થાય. બધું એકવાર વેરીફાઈ કરી લેવાનું, કેન્સલ કરીને બધું ચેક કરી લેવાનું. ત્યાર પછી યસ આઈ હેવ કન્ફર્મડ એના પર ક્લિક કરો એટલે આવી રીતે ઓપ્શન આવશે. વ્યૂ એપ્લિકેશન અહીંયા કરશો એટલે આખી એપ્લિકેશન આપણને દેખાશે. હવે એક સ્ટેપ બાકી છે, ધેટ ઇઝ પેમેન્ટ ફીસ. આપણે ફીઝનું પેમેન્ટ કરવાનું છે 200 રૂપિયાનું. તો મેક પેમેન્ટ ઉપર ક્લિક કરો, અહીંયા મેક પેમેન્ટ ઉપર. ત્યારે પોસ્ટ ખાસ જોઈ લેવાની કે આપણે જે પોસ્ટ છે એના માટે એલિજિબલ છીએ કે નહીં. મેક પેમેન્ટ કરશો એટલે આવી રીતે પેમેન્ટ ગેટવે આવશે, જેની અંદર 200 રૂપિયાની ફી ભરવાની છે. એ તમે ફોનપે, કાર્ડ અથવા UPI કોઈ પણ રીતે ફીસ ભરી શકો છો. પે કરી દો એટલે આપણી એપ્લિકેશન થઈ ગઈ. ત્યાર પછી બીજા કોઈ પોસ્ટ ઉપર માટે તમારે એપ્લાય કરવાનું હોય તો અહીંયા ક્લિક કરવાનું એપ્લાય ફોર અનધર પોસ્ટ, બરાબર. અલગ અલગ પોસ્ટ માટે તમારે અલગ અલગ એપ્લિકેશન કરવાની રહેશે, પણ એક જ પોસ્ટ માટે એક જ એપ્લિકેશન કરવાની છે. હવે આપણે જોઈએ કેટલીક મહત્વની બાબતો. પહેલી બાબત કે તમે જે અભ્યાસ કરેલો છે ધેટ મસ્ટ બી રેગ્યુલર બેસિસ, એટલે કે ફૂલ ટાઈમ કરેલો હોવો જોઈએ. પાર્ટ ટાઈમ, કોરસ્પોન્ડન્સ, ડિસ્ટન્સ લર્નિંગ અથવા ઇવનિંગ ક્લાસીસ, એવી રીતે જો તમે અભ્યાસ કરેલો હશે તો એ મિત્રો અહીંયા એલિજિબલ નથી. અત્યારે મોટાભાગના કોર્સ આપણા ડિપ્લોમાના જે છે એની અંદર બધા જ ફૂલ ટાઈમ જ છે, એટલે કે ચિંતા કરવાની જરૂર નથી, તમે આના માટે એલિજિબલ છો. બીજો ક્રાઇટેરિયા મહત્વનો છે કે તમારું એગ્રીગેટ રિઝલ્ટ જોવાનું છે. યુનિવર્સિટી ભલે ગમે તેને વેટેજ આપતા હોય,
દાખલા તરીકે જીટીયુ ની અંદર સીજીપીએ એટલે છેલ્લા 2 વર્ષનું રિઝલ્ટ એને વેટેજ આપવામાં આવે છે, તો અહીંયા સીજીપીએ ધ્યાનમાં લેવાનો નથી, અહીંયા આપણે માત્ર અને માત્ર સીપીઆઈ ધ્યાનમાં લેવાનો છે. સીપીઆઈનો જે રિઝલ્ટ હોય એ તમારે એન્ટર કરવાનું છે. ત્રીજી બાબત એના પછીની છે કે ધારો કે તમે હાયર સ્ટડી કરેલું હોય, ડિપ્લોમાવાળા વિદ્યાર્થીઓ ડિગ્રી કરેલું હોય, તો એ લોકો પણ અહીંયા ડિપ્લોમાના બેઝ ઉપર એપ્લાય કરી શકે છે. ઘણી વખત એવું આવતું હોય છે કે હાયર સ્ટડીવાળા એલિજિબલ નથી, પણ અહીંયા એવું નથી, હાયર સ્ટડી કરેલું હોય તો પણ તમે એલિજિબલ છો. હા, ત્યાર પછીનો મુદ્દો છે કે તમને જે કંઈ એજ્યુકેશનલ ક્વોલિફિકેશન એચીવ કરેલું છે ધેટ મસ્ટ બી ઓન ઓર બિફોર 30/09/2021, 30/9/21 પહેલાં તમારું આ બધું એચિવમેન્ટ કરેલું હોવું જોઈએ. 30/9/21 પછી એટલે કે ઓક્ટોબર મહિનામાં જો તમારું રિઝલ્ટ આવેલું હોય તો તમે આની અંદર એપ્લાય કરી શકવાના નથી. કોઈ એક વ્યક્તિએ એક જ એપ્લિકેશન કરવાની છે એક પોસ્ટ માટે, અલગ અલગ પોસ્ટ માટે અલગ અલગ એપ્લિકેશન હોઈ શકે, પણ એક જ પોસ્ટ માટે એક જ એપ્લિકેશન કરવાની છે, મલ્ટીપલ એપ્લિકેશન એલાઉડ નથી. હવે ટેસ્ટ કેવી રીતે લેવાશે એના વિશે ચર્ચા કરીએ. ઓનલાઈન ટેસ્ટ લેવાની છે, પણ ઓનલાઈન એટલે ઘરે નથી લેવાની, કોઈ સેન્ટર આપેલું હશે સેન્ટર ઉપર જઈ અને ત્યાં કોમ્પ્યુટર્સ ગોઠવેલા હશે એની અંદર તમારે ટેસ્ટ આપવાની છે. ટેસ્ટ જે છે એ 2 ભાગમાં વિભાજિત થયેલી છે. પહેલો ભાગ છે એની અંદર ડિસિપ્લિન રિલેટેડ ક્વેશ્ચન્સ પૂછવામાં આવશે અને બીજા ભાગની અંદર એપ્ટિટ્યૂડ રિલેટેડ ક્વેશ્ચન પૂછવામાં આવશે. પહેલા અને મીડિયમ ઓફ ટેસ્ટ વિલ બી રાજભાષા, એટલે કે હિન્દી અને ઇંગ્લિશમાં પેપર હશે, ગુજરાતીમાં પેપર હશે નહીં. એટલે ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ છે એ લોકોને હિન્દી તો આવડતું જ હોય અને ઇંગ્લિશ પણ થોડું ઘણું આવડતું હોય, તો આપણે હિન્દી અને ઇંગ્લિશમાં જ એક્ઝામ આપવાની રહેશે. ટેસ્ટ જે છે 2 કલાકની હશે, 120 મિનિટની હશે અને એની અંદર 150 ક્વેશ્ચન પૂછવામાં આવશે. બધા ક્વેશ્ચનના 1-1 માર્ક્સ છે અને 150 ક્વેશ્ચનમાંથી પહેલા જે 100 ક્વેશ્ચન છે દેટ 100 ક્વેશ્ચન વુડ બી ફ્રોમ ટેકનિકલ ઓફ યોર સબ્જેક્ટ. તમે જે સબ્જેક્ટની અંદર અભ્યાસ કરેલો છે એના ટેકનિકલ ક્વેશ્ચન્સ 100 પૂછવામાં આવશે અને બીજા 50 ક્વેશ્ચન છે એ જનરલ ઇંગ્લિશ, ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ, રીઝનિંગ, જનરલ નોલેજ અને અવેરનેસના ઉપર હશે, જનરલ અવેરનેસના ઉપર હશે. નેગેટિવ માર્કિંગ છે નહીં, આ સારામાં સારી વસ્તુ છે. કદાચ કંઈ ન આવડે તો ચિંતા નહીં કરવાની. ધારો કે આપણે 150માંથી 10 ક્વેશ્ચન નથી આવડતા તો શું કરવાનું, 10 ક્વેશ્ચન છેલ્લે એટેન્ડ કરવાના, પહેલાં 140 ક્વેશ્ચન એટેન્ડ કરી દેવાના, ત્યાર પછી જોઈ લેવાનું કે એની અંદર મિનિમમ કયો ઓપ્શન આપેલો છે. ધારો કે સૌથી ઓછી વખત સી ટીક કરેલો હોય તો જે 10 ક્વેશ્ચન આપણે નથી આવડતા એ 10-10 ક્વેશ્ચનમાં સી ટીક કરી દેવાનો. આ એક ટેકનિક છે, સિક્રેટ ટેકનિક છે, પણ બધામાં તમે આવી રીતે કરશો તો કદાચ માર્ક્સ વધારે આવવાની સંભાવના રહેલી છે. ના સમજાયું ફરી પાછું સમજાવું. ધારો કે 150 ક્વેશ્ચન છે, તમને 10 ક્વેશ્ચન બિલકુલ આવડતા નથી, હવે શું કરવાનું, 140 ક્વેશ્ચન ટીક કરી દેવાના. 140-140 ક્વેશ્ચન ટીક થઈ જાય ત્યાર પછી જો ટાઈમ હોય તો તમારે જોવાનું કે કયો ઓપ્શન એની અંદર ઓછી વખત આવે છે. દાખલા તરીકે સી ઓપ્શન છે એ 140 ક્વેશ્ચનમાં સૌથી ઓછી વખત આવે છે, તો આજે બાકીના 10 ક્વેશ્ચન છે ને એની અંદર બધામાં સી ટીક કરી દેવાનું, એટલે મેક્સિમમ માર્ક્સ કવર થવાની સંભાવના રહે છે. એક્ઝામિનેશનનું લેવલ જે છે એ તમારા અભ્યાસક્રમ પ્રમાણે હશે, કંઈ વધારે હાઈ લેવલનું પૂછાવાનું નથી, બધાને સરળ પૂછાવાનું છે. અને ઓનલાઈન ટેસ્ટની ડેટ મોટાભાગના વિદ્યાર્થીઓ દર વખતે પૂછતા હોય છે કે સાહેબ એક્ઝામ ક્યારે લેવાશે. મિત્રો, એક્ઝામ ક્યારે લેવાશે મને ખબર નથી, એ જ્યારે પણ લેવાશે ત્યારે એની ડિટેલ nationalfertilizers.com આ વેબસાઇટ ઉપર આવેલી હશે. ત્યાં ઓનલાઈન ટેસ્ટનું તમારે એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવાનું આવશે અને એડમિટ કાર્ડની અંદર બધી જ ડિટેલ લખેલી હશે, એક્ઝામ ટાઈમ, એક્ઝામ ડેટ, એક્ઝામ વેન્યુ, એના પ્રમાણે તમારે એક્ઝામ આપવાની રહેશે. અપોઇન્ટમેન્ટને પ્લેસમેન્ટ કેવી રીતે કરવાનું છે એના વિશે આપણે ચર્ચા કરીએ. પહેલા તમારી જે અપોઇન્ટમેન્ટ થશે દેટ વિલ બી પ્રોવિઝનલ, સબ્જેક્ટ ટુ સબસિક્વન્ટ વેરિફિકેશન ઓફ સર્ટિફિકેટ્સ એન્ડ ઓલ ધોઝ થિંગ્સ. બાકી બધી વાર્તા લખેલી છે તમે વાંચી લેજો, કે બહુ અગત્યની નથી. શોર્ટલિસ્ટેડ કેન્ડિડેટ જે છે જે ઓનલાઈન એક્ઝામ લેવાશે એના આધારે તમારું પોસ્ટિંગ થવાનું છે, એના પછીનું કોઈ સ્ટેપ નથી, માત્ર મેડિકલ વેરિફિકેશન છે, બાકી કોઈ સ્ટેપ આવવાનું નથી. અને જે તમે જે એપ્લાય કરતી વખતે જે યુનિટ નાખેલું છે, દાખલા તરીકે ભટીના નાખેલું હોય અથવા પાણીપત નાખેલું હોય, તો પહેલું પોસ્ટિંગ ત્યાં આવશે, પણ ત્યાર પછીના પોસ્ટિંગ બદલાવાની સંભાવના છે. આ 3-3 સ્ટેટમાં ગમે ત્યાં તમારું પોસ્ટિંગ થઈ શકે છે. અને આ બધા જે પોસ્ટ છે અત્યારે જે આપણે ચર્ચા કરીએ છીએ એ બધી નોન એક્ઝિક્યુટિવ વર્કમેન કેટેગરીની અંદર આવે છે, એટલે એમાં ઇન્ટરવ્યૂ ના હોય, સીધું રિટન ટેસ્ટના આધારે જ તમારે પોસ્ટિંગ કરવાનું હોય અને તમારે જે વર્ક કરવાનું હશે એ રાઉન્ડ ધ ક્લોક હશે, શિફ્ટ ડ્યુટીમાં હશે. 8-8 કલાકની 3 શિફ્ટ હોય તો કોઈ પણ શિફ્ટમાં તમારે ડ્યુટી આવી શકે છે, એટલે કોઈ ફિક્સ ટાઈમની ડ્યુટી નથી, એ અલગ અલગ ટાઈમે ડ્યુટી હોઈ શકે છે. અને
અપોઇન્ટમેન્ટ થઈ જશે જેની અંદર લોકો એટેન્ડન્ટ ગ્રેડ ટુ ની જે અપોઇન્ટમેન્ટ થવાની છે એ લોકોને એટલે કે મિકેનિકલના વિદ્યાર્થીઓને એક અલગથી ટ્રેનિંગ આપવામાં આવશે અને ટ્રેનિંગ થઈ જાય ત્યાર પછી એને W3 સ્કેલ લોકો ઓપરેટર ગ્રેડ 5 એની અંદર પ્રમોશન થવાના ચાન્સીસ છે. એક બીજી અગત્યની બાબત છે તમારી હેલ્થ સાઉન્ડ હોવી જોઈએ. સાઉન્ડ હેલ્થ ઇઝ મસ્ટ. જે વિદ્યાર્થીઓ સિલેક્ટ થયેલા છે એની તબિયત સારી હોવી જોઈએ, મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ એની પાસે હોવું જોઈએ. એ છેલ્લે બધું તમને કહેવામાં આવશે. એકવાર સિલેક્શન થઈ જાય ત્યાર પછીનું આ બધું છે કે એની NFLની પોતાની જે કોમન પેનલ હશે હોસ્પિટલની ત્યાં આગળ તમને બોલાવશે અને ત્યાં તમારું મેડિકલ ચેકઅપ કરવામાં આવશે. અને તમારું જે ફાઇનલ અપોઇન્ટમેન્ટ આવશે એ સૌથી છેલ્લે આવશે, એટલે કે મેડિકલ ફિટનેસ વેરિફિકેશન થઈ જશે, તમારા બધા ડોક્યુમેન્ટ ક્રોસ વેરીફાઈ થઈ જશે, કરેક્ટર્સ પણ ચેક થઈ જશે, ત્યાર પછી તમારું ફાઇનલ અપોઇન્ટમેન્ટ કરવામાં આવશે. એટલે સર્ટિફિકેટ ગમે તે અપલોડ નહીં કરવાના, સાચા હોય એ જ અપલોડ કરવાના, કારણ કે એ લોકો બધું જ ક્રોસ ચેક કરવાના છે. તો મિત્રો કોઈ પણ પ્રકારની ક્વેરી હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખી શકો છો, વિધિન 24 અવર્સ તમને એ ક્વેરીનો જવાબ આપવામાં આવશે. ટેલિગ્રામ ચેનલ પણ તમે જોઈન થઈ શકો છો જેથી કરીને તમામ પ્રકારનું સાહિત્ય આપણે શેર કરી શકીએ. થેન્ક યુ, થેન્ક્સ ફોર વોચિંગ, કીપ વોચિંગ. તમારું બધાનું સિલેક્શન આમાં થઈ જાય એ તમને બધાને શુભેચ્છાઓ. વિલ મીટ અગેઇન, સી યુ સોન.